આપણને કન્જક્શન ની વાત કરવામાં આવી છે અને કન્જક્શન માં આપણે શું કરવાનું છે કે સેન્ટેન્સ ને જોઈન કરવાના છે. આ યાદ રાખજો, સેન્ટેન્સ જોઈન કરવાના છે. એટલે માટે આન્સર ની અંદર મેં ઘણા બાળકોના ક્યારેક પેપર ચેક કરતો હોય ને, એમને એમ થાય છે કે આ ત્રણ છે ઓપ્શન છે, ઓપ્શનનો જવાબ લખો ને કોઈ પણ એક કન્જક્શન લખીને હેલાવે કે સર આવડો આ જવાબ આવશે. રિયાલિટીમાં એ જવાબ સાચો હોય છે, પણ તમને જે કીધેલું છે એનું પાલન કરવાનું છે. તમારે સેન્ટેન્સ જોઈન કરીને ફરીથી સેન્ટેન્સ લખવાનું છે, આ યાદ રાખવાનું. ઓકે, સેન્ટેન્સ એવું છે, મિલ્ખાસિંગ ટ્રાઇડ હાર્ડ, મિલ્ખાસિંગે સખત પ્રયત્ન કર્યો, હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ. સખત પ્રયત્ન કર્યો હોય તો ગોલ્ડ મેડલ એને મળવું જોઈએ, પણ વિરોધાભાસની ઘટના છે તો વિરોધાભાસ વાળી ઘટના માટે ધેરફોર એટલે તેથી, સખત પ્રયત્ન કર્યો તેથી ગોલ્ડ મેડલ ન મળે એવું ન બને. હે, એ તો પરિણામ દર્શાવે છે, એટલે પેલો ઓપ્શન તો આવશે નહીં અને એનો યુઝ નહીં થાય. બટ વિરોધાભાસ દર્શાવે છે, બટ ધો અલધો આવા વિરોધાભાસ દર્શાવે છે, એન્ડ તો ન થાય. એન્ડ એ સમાન અધિકરણની ક્રિયા છે, તો વિરોધાભાસની ક્રિયા માટે બટનો ઉપયોગ આપણે કરી શકાય. હે, તો બટનો ઉપયોગ ક્યાં કરાય? વાક્યની વચ્ચે. મિલ્ખાસિંગ ટ્રાઇડ હાર્ડ બટ કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ, અથવા તો હી કુડ નોટ, હી ન લખો તોય ચાલશે, હી લખો તોય ચાલશે, ન લખો તોય ચાલશે, બે વેલિડ છે. તો બટ નો યુઝ કરો, ધારો કે અહીંયા ધો આપ્યું હોત કે અલધો આપ્યું હોત તો આગળ મૂકવાનું થાત બે વાક્યને, એ કોમાં હું કરતો આપણે ધો મિલ્ખાસિંગ પ્રાઇડ હાર્ટ, પછી અહીંયા શું કરવાનું, કોમાં હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ. આ રીતના પણ થઈ શકે, પણ ધો આપેલું હોય તો, પણ ધો આપણને આપ્યું નહોતું એટલે આપણે બટ નો યુઝ કર્યો. ઠીક છે, નેક્સ્ટ વન ઇઝ શીતલ ઇઝ માય ફ્રેન્ડ. શીતલ છે મારી ફ્રેન્ડ છે, હર સિસ્ટર લિવ્સ ઇન ફ્લોરિડા યુએસએ. બીજું સેન્ટેન્સ છે ને એ પેલા સેન્ટેન્સના અર્થમાં વધારો કરે છે. અહીંયા બે વર્ડ છે, તો શીતલ છે અને માય ફ્રેન્ડ છે. શીતલ એટલે કોણ? તો કે જેની સિસ્ટર ફ્લોરિડા યુએસએ માં રહે છે, અથવા તો માય ફ્રેન્ડ કોણ? તો કે જેની સિસ્ટર. બેના અર્થમાં વધારો કરે છે, એટલે કાં શીતલ પછી મૂકો ને કાં ફ્રેન્ડ પછી સેન્ટેન્સ મૂકો. અને હર સિસ્ટર છે, હર તો હર ઈ સંબંધક વિભક્તિ છે, તો હર ની સંબંધક વિભક્તિ વૂ, વૂમ અને વૂઝ. તમને ત્રણ ઓપ્શન છે. વૂ છે કર્તા વિભક્તિમાં આવે, વૂ ક્યારે આવે? તો કે જ્યારે એ વ્યક્તિ માટે હી, સી, ઇટ એવા સર્વનામ આપેલા હોય ત્યારે, ત્યારે વૂ નો ઉપયોગ કરાય. વૂમ નો ઉપયોગ ક્યારે કરાય? તો કે હિમ, હર, ધેમ એવું આપેલું હોય. વૂઝ નો ઉપયોગ ક્યારે કરાય? તો કે સંબંધ વિભક્તિના નામો, હિઝ પ્લસ નાઉન, હર પ્લસ નાઉન આવું આપેલું હોય તો. આ રહ્યું, જો હર પ્લસ નાઉન સિસ્ટર છે તો વૂઝ નો ઉપયોગ કરાય. શીતલ ઇઝ માય ફ્રેન્ડ, હર સિસ્ટરની જગ્યાએ શું આવી ગયું? વૂઝ સિસ્ટર લિવ્સ ઇન ફ્લોરિડા યુએસએ. ખ્યાલ આવી ગયો તમને? આ બધું યાદ રહેવી જોઈએ. અથવા તો આમ જો બીજી રીતના કઈ રીતના લખે છે, શીતલ પેલા લખવાનું, પછી આ વૂઝ સિસ્ટર લિવ્સ ઇન ફ્લોરિડા યુએસએ એ અહીંયા લખી નાખવાનું, શીતલ પછી અહીં કોમા કરવાનો. અને પછી શું કરવાનું? આવડું આ જે વાક્ય રહ્યું ને, ઇઝ માય ફ્રેન્ડ, એ છેલ્લે જવા દો. આમ એ ચાલશે, બે રીતના વેલિડ છે. ખ્યાલ આવી ગયો? બે રીતના આન્સર લખી શકશો. ડુ યુ નો મોઢેરા? નેક્સ્ટ ક્વેશ્ચન. હલો, મોઢેરા વિશેની વાત છે. શું છે વાત? તો કાર્યું એના વિશે વાત છે. શું છે? ધેર ઇઝ ધ ફેમસ સન ટેમ્પલ, જ્યાં તો સ્થળ છે, એટલે વેન ને વાય કારણ તો નથી, સમય કે કારણ નથી, તો વેરથી જ વાક્ય જોડવાનું. ડુ યુ નો મોઢેરા વેર ધ ફેમસ સન ટેમ્પલ ઇઝ લોકેટેડ, અથવા તો વેર ઇઝ ધ ફેમસ સન ટેમ્પલ લોકેટેડ, બે રીતના. છેલ્લે ક્વેશ્ચન, આનો ક્વેશ્ચન છે મેઇન સેન્ટેન્સ, એ લખી નાખવાનો. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈશું.